મારી મૂળ વાત એ છે, તમારા જીવનમાં કોઈ ગુરુ ખરા, કોઈ આચાર્ય ખરા? મૈણાના જીવનમાં એક આચાર્ય હતા, અને એટલે જ પ્રશ્ન સંસારનો હતો, પણ એનો આન્સર લેવા માટે મૈણા કોઈ વકીલની પાસે નથી ગઈ, મૈણા કોની પાસે ગઈ? ગુરુ. હમણાં એક સરસ વાક્ય વાંચ્યું, જેને ઘરમાં વડીલ રાખ્યા છે એને જીવનમાં ક્યારેય વકીલની પાસે જવું નહીં પડે. તમે ઘરમાંથી વડીલોને બહાર કાઢ્યા માટે તમારે વકીલોની પાસે દોડવું પડે છે. તમારે કોઈ ડોક્ટરની જરૂર નથી, તમારે કોઈ વકીલની જરૂર નથી, તમારે કોઈ ટીચરની જરૂર નથી, કોઈ જરૂર નથી. એક ફેમિલી ગુરુ રાખો. ફેમિલી ડોક્ટર છે, ફેમિલી વકીલ છે, ફેમિલી ટીચર છે, ઘણા તો ફેમિલી હજામ રાખો છે. હું તો વટે સેટ કરાવું. અરે બધા ફેમિલી, એ ગુરુ ફેમિલી નહીં. હેમચંદ્રાચાર્ય કુમારપાળના ફેમિલી ગુરુ હતા, લલ્લિક શ્રાવકના ફેમિલી ગુરુ હરિભદ્રસુરી મહારાજ હતા, અકબરના ફેમિલી ગુરુ જગતગુરુ હિરસુરેશ્વરજી મહારાજ હતા, વસ્તુપાળ તેજપાળ એમના પણ ફેમિલી ગુરુ હતા, પેથરસાના ફેમિલી ગુરુ ધર્મઘોષ સુરી મહારાજ હતા. આ મોટા મોટા રાજા મહારાજા મંત્રી અને શેઠિયાઓને જો ફેમિલી ગુરુની જરૂર પડે, તમારે કોઈ જરૂર જ નહીં. સાચું બોલો, તમારા ઘરમાં દેરાસર અને ઉપાશ્રય બેમાંથી એક બનાવાય એવી જગ્યા હોય તમે શું બનાવો? દેરાસર, બરાબર છે. હવે બીજી વાત, તમારા મા બાપ કે તમે તમારા દીકરાને નિયમ આપ્યો હશે, બેટા આખા દિવસમાં એકવાર દેરાસર જજ. અહીં બેઠેલી કોઈ મમ્મીએ પોતાના દીકરાને એવો નિયમ આપ્યો, આખા દિવસમાં એકવાર ગુરુ મહારાજને? નહીં, જરૂરત નહીં. ગુરુ કી ક્યાં જરૂરત હૈ? અપાશ્રયની નીચેથી પસાર થઈએ આપણે ગુરુ પાસે નથી જતા, દેરાસર પાસેથી પસાર થઈએ તો હજી ઈચ્છા થાય લાવું ને ભગવાનનું મોઢું જ. કેમ ભાઈ? બહુ મહત્વનું કારણ કહું, ભગવાન ઓર મા બોધી ખાલી બોલે નહીં, જરૂર આવે તો હાથ પકડે. ક્યું ભાઈ? ઓલી નહીં કરની હે? ક્યું ભાઈ? દિવાળીના વ્યાખ્યાન મેં આવવારા હો કે નહીં આવવારા હો? પકડે, ભગવાન પકડતા નહીં હૈ ના, ઇસમે ભગવાન કે પાસ જાના અચ્છા લગતા હૈ. યાદ રાખજો, ભગવાન પણ સાચા ત્યારે ઓળખાશે કોઈ ગુરુનો હાથ પકડ્યો હશે ત્યારે. મૈણા જેવી કોઢિયાની સાથે પરણી, બીજા દિવસે કોઈ ડોક્ટરની પાસે નથી ગઈ કે એમનો કોઢ રોગ કઈ રીતના દૂર કરું, એ ક્યાં દોડી હતી? મુનિચંદ્ર સુરી મહારાજની પાસે, કારણ કે મુનિચંદ્ર સુરી એમના ફેમિલી ગુરુ. મારે તમને કહેવું છે, જીવનમાં એક ફેમિલી ગુરુ બનાવી દો, પછી નો ફેમિલી ડોક્ટર, નો વકીલ, નો ટીચર, કોઈની જરૂર નહીં પડે. તમે જેટલા ગુરુથી દૂર રહેશો એટલી ખરેખરી સાધનાથી દૂર રહેશો. આજના દિવસે આચાર્ય પદની આરાધના ખાલી 36 સાથિયા વગેરે કરીને પૂરી નથી કરવાની, કોક આચાર્ય ભગવંતના શરણે ચાલ્યા જઈએ, એમને માથે રાખીએ, જીવનમાં ધાર્મિક, કૌટુંબિક, આર્થિક કે આધ્યાત્મિક કોઈ પણ તકલીફ આવે ત્યારે એમની પાસે જઈ આપણી કિતાબ ખુલ્લી કરી અને જે માર્ગદર્શન આપે એ માર્ગમાં જો આપણે ચાલીએ તો આપણે આચાર્ય પદની આરાધના કરી કહેવાય.